ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ મગફળી કૌભાંડની તપાસ કરી યોગ્ય કાર્યવાહી તથા અતિવૃષ્ટિના થયેલ ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવાની માંગ સાથે ધરણા યોજી આવેદનપત્ર અપાયું. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ મગફળી કૌભાંડની તપાસ કરી યોગ્ય કાર્યવાહી તથા અતિવૃષ્ટિમાં થયેલ ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવાની માંગ સાથે ધરણા યોજી આવેદનપત્ર અપાયું હતું. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારથી સાંજ સુધી મગફળી ભેળસેળ કૌભાંડની તપાસ કરી કાર્યવાહી કરવા તેમજ તાજેતરમાં જ અતિવૃષ્ટિમાં થયેલ ખેડૂતો તથા આમ પ્રજાને થયેલ નુકસાનનું વળતર આપવા તેમજ સરકારની જાહેરાત મુજબ 10 કલાક વીજળી આપવાના બાબતે આજ રોજ ગીર સોમનાથ જિલ્લા વડામથક વેરાવળ તથા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, કોડીનાના ધારાસભ્ય મોહનભાઈ વાડાના ધારાસભ્ય પૂજાભાઈ વંશ સહિત કોંગી કાર્યકરો જોડાયા હતા. આગેવાનો હાજર રહ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લામાં આજે મગફળી કૌભાંડની તપાસ કરાવવા માટે ધરણાનો કાર્યક્રમ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો છે. સમગ્ર ગુજરાત અને દેશ જાણે છે કે ટેકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવી છે એમાં વ્યાપક પ્રમાણમાં ભાજપના પદાધિકારીઓ અને એમના મોટા માથાઓ અને જેમને ખરીદી કરવા માટેના કેન્દ્રો જે ભાજપના મળતિયાઓને જે ખરીદી કેન્દ્ર કરવા માટેના જે આપવામાં આવેલા છે એમાં એ ખરીદીની અંદર ખેડૂતો પાસેથી 50-100 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે અને એ મગફળી ખરીદ્યા પછી મોટા પ્રમાણમાં ધોળ માટી અને કાંકરાની ભેળસેળ કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને એ ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન નવી નવી બાબતોમાં ઉજાગર થતો જાય. એ જેતપુરનું પેઢલા હોય, રાજકોટના માર્કેટિંગ યાર્ડ હોય, પછી કોથળાનું ગોડાઉન જે છે એને સળગાવી દેવાનું હોય. 2 દિવસ પહેલા અર્જુનભાઈ મોઢવાડિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જનતા રેડ પાડીને પોરબંદરના એક ગોડાઉનમાંથી પણ મગફળી છે ધ્યાને આવી છે અને અમારી માંગણી છે કે હજુ 258 ગોડાઉનોમાં જે મગફળી પડી છે એ મગફળીની જાહેર જનતાની હાજરીમાં, ખેડૂતોની હાજરીમાં અને વહીવટી તંત્ર અને પત્રકાર મિત્રોની હાજરીમાં આ 258 જે ગોડાઉનો છે એની તપાસણી કરવામાં આવે અને તપાસણી કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. સરકાર જે લોકોએ ખરેખર આ ભ્રષ્ટાચારમાં સામેલ છે એવા લોકો હજી ખુલ્લે આમ ફરે છે અને જેની જામાં સામેલગીરી નથી એવા લોકો મજૂરોને જેલમાં નાખી અને સરકાર શું સાબિત કરવા માંગે છે. એટલે સરકાર આવનારા દિવસોમાં તટસ્થ તપાસ કરીને એના મૂળ સુધી પહોંચે, એમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ પણ જવાબદાર હોય, ને સમગ્ર ગુજરાતમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે ખેડૂતોના નામે, ખેડૂતોના વિકાસના નામે, ખેડૂતોની આવક બમણી કરવાના નામે જે વાતો કરવામાં આવી રહી છે એવો એક દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની હિંમત ન કરી શકે અને જે ભ્રષ્ટાચાર થયો છે ને જે પકડાણા છે એમાં ભાજપના જ મોટા ભાગના લોકો જે છે એ આમાં સંડોવાયેલા છે. એટલે સરકારની જે તપાસ જે છે એ હજી ધીમી ગતિએ ચાલે છે, એટલે આવનારા દિવસોમાં એમાં તેજ ગતિ લઈ આવી અને સત્ય બહાર લાવે એવી માંગણી સાથે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ આજે ધરણા ઉપર બેઠા છે અને અત્યારે આવેદનપત્ર આપવા માટે જઈએ છીએ. શહેરના મુખ્ય માર્ગો પરથી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. KTV ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, ગીર સોમનાથ.